ગુજરાતી આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધાકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. મંગળવારે પણ મુસીબત બનીને ત્રાટક્યું માવઠું. કચ્છથી લઈને વડોદરા સુધી કમોસમી વરસાદ. ગુજરાતમાં માવઠું જાણે કે કાયમી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે પણ આકાશમાંથી આફત વરસી. વડોદરામાં બપોર બાદ જ વરસાદ તૂટી પડ્યો. ઘેરાયેલા વાદળો સાંજ પડતા વરસી પડ્યા. વડોદરાના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રોડ ભીના થયા. લોકોને ભારે બફારામાંથી છુટકારો મળ્યો હતો. વરસાદી ઝાપટા બાદ તડકો નીકળતા બેવડી ઋતુનો અનુભવ થયો. તો કચ્છમાં પણ કહેર બનીને ત્રાટક્યો વરસાદ. કચ્છના ભુજ, માંડવી, ભચાઉ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. બપોર બાદ વાતાવરણના પલટા સાથે વરસાદ પડ્યો. સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થયા. ગીરગઢડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સતત લાંબા સમયથી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષે ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગીર સોમનાથના સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. પ્રાચી, સેમળિયા, પીખોર, ઘંટિયામાં વરસાદ થઈ રહ્યો છે. ટીમડી, ખાભા, ટોબરા, મહોબતપરામાં પણ વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન છે. મગફળી, સોયાબીન સહિતના પાકોમાં નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથના, કે જ્યાં આગળ આજના દિવસે પણ વરસાદ થયો છે અને 24 કલાકની જે આગાહી હતી હવામાન વિભાગ તરફથી, હવામાન નિષ્ણાંતો તરફથી, તે પ્રમાણેનો વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. બીજી તરફ ગીર જંગલ અને ગીરગઢડાના સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે. જામવાળા, ઘાટવાડ, બાબરિયા, ભાખા, થોરડીમાં વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદથી ગીર નજીકના ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે. દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો, આંબાવાડીઓમાં પણ પાણી ભરાઈ જતા નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ખેડૂતો માથે 24 કલાક ઘાત. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. હવે ગરમીનો પ્રકોપ પણ વધશે. ગુજરાતના ખેડૂતો પરથી હજુ ઘાત ટળી નથી. હજુ 24 કલાક ગુજરાતના માથે ખતરો છે. ખેડૂતોના માથે હજુ 24 કલાક સંકટના વાદળો છે. હવામાન વિભાગે 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જોકે રાહતની વાત એ છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેનાથી ગુજરાત પર અસર નહીં થાય. એટલે કે 24 કલાક બાદ હવે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગના મતે રાજ્યમાં 2-3 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. બીજી તરફ દેશ પર દાના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું તીવ્ર બનવાની સંભાવના છે. આવતીકાલ સુધીમાં વાવાઝોડું તીવ્ર બનશે. 24મીએ સવાર સુધીમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થશે. 25 તારીખે વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. સુરેન્દ્રનગરના તંત્રના પાપે ડાયવર્ઝન ડૂબતા હાલાક. અદ્રશ્યો સુરેન્દ્રનગરના છે, જ્યાં ડાયવર્ઝન રોડ પર ફરી વળ્યું છે ભોગાવો નદીનું પાણી. આ પાણીમાંથી હજારો લોકો પસાર થવા મજબૂર છે. વઢવાણના વસ્તડી ગામને જોડતા ડાયવર્ઝન પર પાણી ભરાયું છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જીવના જોખમે અનેક લોકો અહીંથી પસાર થવા મજબૂર છે. એવામાં સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? સ્થાનિકોનો દાવો છે કે આ વિસ્તારના કેટલાક રોડ તો એવા છે કે જ્યાં દર વર્ષે ભોગાવો નદીનું પાણી ભરાય છે. વારંવારની રજૂઆત છતાં સમસ્યાનું કાયમી સમાધાન નથી કરાતું. ભાદર નદીમાં પોરબંદરનો યુવાન તણાયો. 30 કલાકથી તંત્ર દ્વારા શોધખોળ. પોરબંદરના કુતિયાણાના છત્રાવા ગામે ભાદરના પાણીમાં યુવાન તણાયો હતો. પોરબંદરના કુતિયાણા અને ગીડ પંથકમાં ભાદર નદી પસાર થઈ રહી છે ત્યારે વિજય ભૂરાભાઈ ખૂંટીના નામનો યુવાન બપોરના સમયે ભાદર નદીના પાણીમાં તણાયો. આ બનાવની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ અંગે કુતિયાણા મામલતદારને જાણ કરતા તેમણે ફાયર બ્રિગેડની મદદ માંગી, જેને પગલે તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી. આ બનાવને લઈ છાતરવા ગામમાં લોકોના ટોળા એકત્રિત થયા. આ ચોમાસાના સમયમાં કુતિયાણા પંથકમાં ભાદરનું પાણી 10 વખત આવ્યું છે. ભાદર બે ડેમના દરવાજા ખોલવામાં આવે ત્યારે ભાદર નદી બે કાંઠે વહે છે. વડોદરામાં ચોર પોલીસના ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસથી બચવા દારૂડિયાએ કાર બગાડતા કાર સર્વિસ સ્ટેશનમાં ઘૂસી. વડોદરામાં ચોર પોલીસના રીલ નહીં, રિયલ દ્રશ્યો જોવા મળ્યા. પોલીસ જેની ચોર સમજી પીછો કરતી હતી તે દારૂડિયા નીકળ્યા. પોલીસના ડરથી દારૂડિયાઓએ કાર ભગાડતા રોડ પર પોલીસ અને દારૂડિયાઓ પર રેસ ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પરંતુ આ રેસમાં પોલીસની જીત થઈ, કેમ કે પોલીસ પકડી ન લે તેવા ડરથી પૂરપાટ જતા દારૂડિયાની કાર ધડાકાભેર સર્વિસ સ્ટેશનમાં ઘૂસી ગઈ હતી. શહેરના ખોડિયારનગર પાસે પૂરપાટ જતી ઇકો કાર સર્વિસ સ્ટેશનમાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. એટલું જ નહીં, બેફામ જતા કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. ઇકો કાર દિવાલ તોડી સર્વિસ સ્ટેશનમાં ઘૂસી હતી.
અહીં એક્ટિવા ચાલકને અડફેટે લીધો। વારસિયા પોલીસે ઇકો કારમાં સવાર બે લોકોની ધરપકડ કરી। જ્યારે દારૂડિયા પકડાયા તો પોલીસ પણ ચોંકી ગઈ, કેમ કે પોલીસે જેમને ચોર સમજી પીછો કર્યો તે દારૂડિયા નીકળ્યા। તપાસમાં ખુલાસો થયો છે કે પોલીસની પીસીઆર વાને પીછો કર્યો અને બીકે ચાલકે ઇકો વાન બેફામ દોડાવી। બે દિવસ અગાઉ આજવા રોડ પર લૂંટ થઈ હતી। ચોરી અને લૂંટની ઘટના બાદ પોલીસ પણ કરી રહી છે નાઇટ પેટ્રોલિંગ। આ તરફ કડોદરામાં ખાડામાં ખાબક્યો ટ્રક, કોડદરામાં તંત્રના પાપે ટ્રક ઊંધો વળી ગયો। માલ સામાન ભરેલું આઈસર જઈ રહ્યું હતું ત્યારે મસમોટા ખાડામાં આ ફસાઈ ગયું। ખાડો એટલો મોટો હતો કે આઈસરનું શીર્ષાસન થઈ ગયું। હાઈવે ઓથોરિટી તંત્રની ઘોર બેદરકારીના કારણે વાહનો ખાડામાં ખાબકે છે। અવારનવાર કેટલાય વાહનો ખાડામાં ખાબક્યા છે, પણ કડોદરાનું સ્થાનિક તંત્ર આ બાબતે મૌન જોવા મળી રહ્યું છે। સ્થાનિકોની અનેક રજૂઆત છતાં હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। તંત્રના પાપે જનતાએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અમરેલીમાં માવઠાથી પાકને નુકસાન બાદ ખેડૂતોએ પાકની કાઢી સ્મશાન યાત્રા કરી લૌકિક ક્રિયા। અમરેલીના હનુમાન ખીજડીયાના દ્રશ્યો જોઈને લાગશે કે કોઈ વ્યક્તિની સ્મશાન યાત્રા નીકળી હશે, કોઈનું લૌકિક ક્રિયા ચાલી રહી હશે। હા, લૌકિક ક્રિયા તો ચાલી રહી છે, પરંતુ કોઈ વ્યક્તિની નહીં, પરંતુ પાકની ચાલી રહી છે। વડિયાના હનુમાન ખીજડીયા ગામે માવઠાના કારણે પાકનું ધોવાણ થઈ ગયું છે। ખેડૂતોની ચાર ચાર માસની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। મોડા સુધી આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ પાકની યાદમાં લૌકિક ક્રિયા કરી। ખેડૂતોની પીડા તંત્ર સુધી પહોંચાડવા અનોખો વિરોધ કર્યો। ખેતરે પહોંચી પાકની સ્મશાન યાત્રા કાઢી। ખેડૂતોના ખેતરે પહોંચી ખેડૂતોના વાલસોયા પાકને યાદ કરી રુદન કર્યું। મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને યાદ કરી લૌકિક ક્રિયા કરી। ખેડૂતોએ ડાઘુઓની માફક રોકકળ કરી। કિસાન કોંગ્રેસ પ્રમુખ સહિત ખેડૂતોએ મુખ્યમંત્રીને પાક મરણનો મેલો લખ્યો, ઝડપથી સહાય આપવા માંગ કરી। જામ ખંભાળિયામાં સફાઈ કામદારો ઉતર્યા હડતાલ પર। સતત બે દિવસથી આ રીતે સફાઈ કામદારો હડતાલ કરી રહ્યા છે। જામ ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદારો વિવિધ માંગણીઓને લઈને હલ્લાબોલ કરી રહ્યા છે। પડતર માંગણી પૂર્ણ ન થતાં ખંભાળિયામાં પાલિકાના સફાઈ કામદારોમાં આક્રોશ જોવા મળ્યો। હડતાલના પગલે શહેરમાં સફાઈની કામગીરી ખોરવાઈ ગઈ છે। દિવાળીના તહેવાર સમયે જ સફાઈ કામદારો હડતાલ પર ઉતરતા શહેરમાં કચરાના ઢગલા થયા છે। સફાઈ કામદારોની હડતાલના પગલે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। ખંભાળિયા નગર ગેટ વિસ્તારમાં ગટરો ઉભરાય છે। ઉભરાતી ગટરોને લઈને રાહદારીઓને હાલાકી પડી રહી છે। પાલિકા કચેરી સામે જ સફાઈ કામદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। 11 જેટલા પ્રશ્નોને લઈને કામદારો કામથી અળગા છે। કામદારોની માંગ છે કે શહેરની વસ્તી પ્રમાણે નવા કામદારોની ભરતી કરવી, સફાઈ કામદારોને ઉચ્ચતર પગારનો લાભ દેવો, આવાસમાં પ્લોટ ફાળવવા સહિતની 11 જેટલી માંગ છે। પાલિકા તંત્ર દ્વારા 10 પ્રશ્નો બાબતે કામગીરી હાથ ધરી, એક પ્રશ્ન અંગે પાલિકાના સભ્યો પ્રયત્ન કરી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકી ઘૂસ્યા હોવાની દલદળક મોક ડ્રિલ કરાઈ। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે, જેને લઈ સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે સફળ મોકડ્રીલ યોજાઈ હતી। જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સામે કેવી રીતે તૈયારી રાખવી તે અંગે મોકડ્રીલ યોજાઈ। ચેતક કમાન્ડો દ્વારા દલદળક ઓપરેશન કરવામાં આવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફૂડ કોર્ટ અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે આતંકી હુમલો થતાં પ્રવાસીઓને આતંકીઓએ બાનમાં લીધા હતા અને ડેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા SRPFના જવાનો પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા। 4 જેટલા સશસ્ત્ર આતંકીઓને આ સ્થળોએ ઘૂસીને પ્રવાસીઓને બાનમાં લેવા અંગેના સમાચાર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને જિલ્લા વહીવટીતંત્રને મળતા જ તંત્રે સતર્ક થઈને વિવિધ ફોર્સને ઓપરેશનના ભાગરૂપે એક્ટિવ કરી આતંકી હુમલાના સ્થળે પોલીસ ખડકી દઈ કોર્ડન કર્યું હતું। SOU ખાતે કોઈ પણ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સુરક્ષાના જરૂરી પ્રબંધોની સુચારુ વ્યવસ્થા સહિત સમયસર જે તે અટકાયતી પગલાં ભરવાની પણ ભારપૂર્વકની હિમાયત કરી આતંકીઓના મનસૂબાને નિષ્ફળ કરવા કટિબદ્ધતા દાખવવા સૌને અપીલ કરાઈ હતી। સુરતમાં પોલીસે ભાઈગીરીનું ભૂત ઉતાર્યું, માથાભારે શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી। સુરતમાં ડિંડોલીમાં લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે, ત્યારે ઠાકોરનગરમાં આતંક મચાવનાર લુખ્ખાઓની ભાઈગીરીનું ભૂત પોલીસે આ રીતે ઉતાર્યું, જાહેરમાં સરઘસ કાઢી આરોપીઓની હવા કાઢી નાખી હતી। ડિંડોલીમાં ઠાકોરનગર વિસ્તારમાં એક શખ્સ સાથે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી, ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો, જેને લઈને લોકોમાં ખોફ હતો। ત્યારે પોલીસે ભુરાયા થઈ ભાઈગીરી કરતા શખ્સોને પકડી ઠાકોરનગરમાં વિસ્તારમાં લઈ જઈને બંધી જવા કાઢી જાહેરમાં આરોપીનું સરઘસ કાઢીને માફી મંગાવી, બે હાથ જોડી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું। વધુ એક શિક્ષક બન્યો હેવાન, પાટણની શાળાના આચાર્યએ બાળકીની કરી છીડતી।
ઉત્તર ગુજરાતમાં વધુ એક શિક્ષક હવસનો પૂજારી બન્યો. ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડ્યું. પાટણના હરીજની દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્યએ બાળકીની છેડતી કરી હોવાની ઘટના જોવા મળી. પાટણના હરીજની દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ. આચાર્ય પ્રવીણ પટેલ પર બાળકીઓની છેડતીનો આક્ષેપ છે. બાળકીઓએ આચાર્યની કરતૂતને પરિવારને જણાવી તો પરિવારના પગ તળથી જમીન ખસી ગઈ. બાદમાં દાનવ સમાન શિક્ષક સામે બાળકીઓના વાલીઓએ ફરિયાદ નોંધાવી. હરીજ પોલીસે આચાર્ય સામે શરૂ કરી છે કાર્યવાહી. વાલીઓએ આક્રોશમાં આવી આચાર્યને થપ્પણ પણ મારી દીધી હતી. રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે. મંદિરથી લઈને ઘરમાં અને એટીએમમાં ચોરી. જામનગરમાં પોલીસે ઝડપી પાડી ત્રિપુટી ગેંગ. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને કર્ણાટકના અલગ અલગ જિલ્લાઓમાં ચોરીઓને અંજામ આપનાર ગેંગને પકડીને જેલ હવાલે કર્યા. એટીએમમાં છેડછાડ કરી 50 થી વધુ ચોરીઓને અંજામ આપનાર ત્રિપુટી પોલીસના હાથમાં ઝડપાઈ છે. એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. જામનગર શહેરમાં પણ 2 ફરિયાદ દાખલ થઈ હતી. રાજસ્થાનના 3 આરોપીઓને કાર, રોકડ રકમ સહિતના મુદ્દામાલ સુધી ઝડપી પાડવામાં આવ્યા છે. તો બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોના મંદિરોમાં આભૂષણની ચોરીને અંજામ આપતી ગેંગ સક્રિય થઈ છે. કાંકરેજ તાલુકાના ગામે 4 મંદિર સહિત 5 જગ્યાએ ચોરીની ઘટના જોવા મળી છે. ઉણ ગામે ચામુંડા માતાજીના મંદિરમાં તસ્કરોએ ચાંદીના આભૂષણોની ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અંકલેશ્વરમાં પણ તસ્કરોએ તરખાડ મચાવ્યો છે. ઓરપાટા નજીક પુનિતનગરમાં તસ્કરો ત્રાટક્યા. બાઇક પર આવેલ 3 તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો. સુરતના ઉમરા વિસ્તારમાં થયેલી 40 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો. ઉમરા સ્થિત 4 સેશનમાં આવેલા ફ્લેટમાં કામ કરતા ઘરઘાટી નોકરે કરી હતી ચોરી. ઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી ચોરી કરી હતી. 40 લાખની ચોરીની ફરિયાદ સામે આરોપી પાસેથી 72.48 લાખ રિકવર કરવામાં આવ્યા. સોનાના ઘરેણા સહિત રોકડ મળી 72 લાખથી વધુની રિકવરી. પોલીસે મધ્યપ્રદેશના રેવા જિલ્લામાંથી આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવચંદ્રકુમાર મુનાનંદ રત્નેશ અશોક રાયની ધરપકડ કરી છે. 54.5 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા અને 17,91,000 રોકડ રકમ જપ્ત કરાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે ભાઈના દાંતની સારવાર અને દિવાળી ટાણે કપડાં લેવાના હોવાથી નોકરે માલિકને વાત કરી હતી, પરંતુ માલિકે ધ્યાન ન આપતા માલિકના જ ઘરમાં ચોરી કરી હતી. આરોપીએ પોતાના અન્ય સાગરીતને ત્યાં ચોરી કરેલ રોકડ રકમ છુપાવી હતી. જૂનાગઢમાં ચરીની અણીએ શંકાસ્પદ લૂંટની ઘટનાના મામલે હાલમાં તપાસ થઈ રહી છે. 27 લાખની શંકાસ્પદ લૂંટ થયાની ઘટના બની. 2 ઇસમો ચરીની અણીએ લૂંટ કરી ફરાર થયા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જન્મદિવસે ગુજરાતને આપી વિવિધ ભેટ. ઠેર ઠેર ઉજવણી થઈ. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની રાજ્યભરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકારણના ચાણક્ય ગણાતા અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. વિવિધ શહેરમાં યજ્ઞ કરી શાહના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી. ડીસામાં રુદ્રયાગ તથા મહામૃત્યુંજય 108 રુદ્રાભિષેક તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. મહેસાણાથી રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા ઊંઝાથી અંબાજી 230 બહેનોને નિઃશુલ્ક પ્રવાસ કરાવાયો. જે દરમિયાન અમિત શાહે ગુજરાતના વિવિધ વિકાસ કામોની ભેટ આપી વિવિધ કાર્યક્રમમાં હાજર રહ્યા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની હીરક જયંતી સમારોહમાં હાજરી આપી. એનડીડીબી 60મા વર્ષમાં પ્રવેશને લઈને આણંદ ખાતે ઉજવણી થઈ. ગૃહમંત્રી શાહના જન્મદિવસ નિમિત્તે એએમસી દ્વારા ફૂટ ઓવરબ્રિજનું લોકો માટે લોકાર્પણ કરાયું. શાહીબાગ કેમ્પ હનુમાન મંદિર પાસે તૈયાર થયેલા ફૂટ ઓવરબ્રિજ પર હવે લોકો હરીફરી શકશે. જે બાદ ગુજરાત વિધાનસભામાં કાયદાના મુસદ્દાની તાલીમ કાર્યક્રમ યોજાયો. અહીં અમિત શાહ વિધાનસભાની જૂની યાદોને વાગોળતા જોવા મળ્યા. તો બપોરે ગાંધીનગરના મેટ્રોપોલિટન પાર્ટી ઓફિસ બિલ્ડિંગ શ્રી કમલમનો શિલાન્યાસ કરવામાં આવ્યો. સાંજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 14મી અખિલ ભારતીય હોમગાર્ડ અને હોમ સિક્યુરિટી કોન્ફરન્સમાં જોડાયા. બાદમાં કડીમાં શાહના હસ્તે સર્વ વિદ્યાલય સંકુલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના પ્રોજેક્ટ હેઠળ શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું. અમદાવાદના સિંધુભવન રોડ પરના મલ્ટીલેવલ પાર્કિંગથી હવે ફ્રીમાં બસ સેવા મળશે. અમદાવાદમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા એએમસીએ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવ્યા છે. આ પાર્કિંગનો વધુ ને વધુ લોકો લાભ લે તે માટે પાર્કિંગથી 2-3 કિલોમીટર વિસ્તારમાં જવા માટે ફ્રી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. અમદાવાદમાં મલ્ટીલેવલ પાર્કિંગમાં મુલાકાતીઓને આકર્ષવા એએમસી ફીડર બસ સેવાનો પ્રારંભ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી ફીડર બસ શરૂ કરવામાં આવી. સિંધુભવન વિસ્તારમાં બનેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં આવતા મુલાકાતીઓ વાહન પાર્ક કરી નિયત ઠેકાણે જઈ શકશે. સાથે જ સિંધુભવનના પાર્કિંગમાં વાહન પાર્ક કરી વિનામૂલ્યે માનસી સર્કલ, રાજપથ ક્લબ સુધી પહોંચી શકશે. પ્રહલાદનગર અને સિંધુભવન ખાતે 200 કરોડના ખર્ચે બનાવાયા હતા મલ્ટીલેવલ પાર્કિંગ. એક દિવસમાં 2 ફીડર બસની સેવા શરૂ કરાઈ. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું માળખું બદલાશે. કોંગ્રેસને મજબૂત કરવા રણનીતિ ઘડાય. પાટણમાં કોંગ્રેસની બેઠક મળી.
ગુજરાતમાં આવનાર સમયમાં પાલિકા તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ કોંગ્રેસે શરૂ કરી છે, જેના ભાગરૂપે તેમજ બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણીની રણનીતિ અને પાટણ જિલ્લાની કોંગ્રેસને મજબૂત બનાવવાના ભાગરૂપે કોંગ્રેસની બેઠક મળી. એઆઈસીસી સચિવ અને ગુજરાત ઉત્તર ઝોન પ્રભારીના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના તમામ તાલુકાના હોદ્દેદારો સાથે 1-to-1 ચર્ચા કર્યા બાદ કોંગ્રેસના સંગઠનમાં નવા માળખા બાબતે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં પાટણ જિલ્લામાં પણ કોંગ્રેસનું નવું માળખું બનાવવાની તૈયારીઓના ભાગરૂપે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં જિલ્લાની અલગ અલગ વિધાનસભાઓમાંથી કાર્યકર્તાઓ સેન્સ લેવામાં આવી હતી. ત્યારે પાલિકા તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા કોંગ્રેસ અત્યારથી કમર કસી ચૂકી છે. મકાઈ પકાવતા ખેડૂતોની વારે આવ્યા ધારાસભ્ય ચૈતર વસાવા, વેપારીઓ પર પડક્યા. મકાઈ પકાવતા ખેડૂતોને વધુ પૈસા મળે અને તેમની મહેનતનું પૂરતું ફળ મળે તેને લઈને ચૈતર વસાવા આગળ આવ્યા છે. દિવાળી ટાણે આદિવાસી ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈને પ્રાંત અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠક કરી હતી. ખેડૂતોને વેપારીઓ લૂંટતા હોવાની ફરિયાદ ઉઠી છે. દિવાળી પર્વને થોડા દિવસ બાકી છે ત્યારે તેવામાં આદિવાસી ખેડૂતો પોતે પકાવેલી મકાઈ વેચીને એમાંથી જે પૈસા મળે તેમાંથી તેઓ દિવાળીની ઉજવણી કરે છે. ત્યારે એપીએમસીનો મકાઈનો ભાવ 2250 રૂપિયા છે, પરંતુ કેટલાક વેપારીઓ ભેજ ચકાસવાનું મશીન લાવી ભેજના કારણે 200-300 રૂપિયા તેઓ ક્વિન્ટલ કાપી લેતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે ડેડિયાપાડાના પ્રાંત અધિકારી, ધારાસભ્ય ચેતર વસાવા અને એપીએમસીના ચેરમેન તમામે બેઠક કરી વેપારીને સૂચના આપવામાં આવી હતી કે ખેડૂતોને આ રીતે એપીએમસી કરતા ઓછા ભાવ આપવામાં ન આવે, સાથે સાથે જે ભેજ કાઢવા મશીન છે એની પણ ચકાસણી કરવાની વાત કરવામાં આવી. સાથે બહાર ગામથી જે વેપારીઓ આવે છે તેઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે, ખેડૂતોને છેતરતા બહારના વેપારી સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ઉનાના બાયપાસ રોડ પર પડી મસમોટી તિરાડ, મોટા વાહનો લઈને જાઓ તો ધ્યાન રાખજો. દિવાળી સમયમાં ઉના બાયપાસથી સોમનાથ ભાવનગર જતા વાહન ચાલકો ચેતી જજો, કારણ કે અહીંના રોડ પર પડી છે મોટી મોટી તિરાડો. ઉના બાયપાસ નેશનલ હાઈવે પરનો રોડ ફાટી જતા વાહન ચાલકો હેરાન પરેશાન છે. દિવાળીનો સમય છે ત્યારે વાહન ચાલકોનું પણ પ્રમાણ વધારે જોવા મળે છે, પરંતુ તંત્રના પાપે આ રોડ પર મસમોટી તિરાડ પડી ગઈ. ઉના બાયપાસ નેશનલ હાઈવે રેલવે લાઇન ઉપરનો લામધાર વ્યાજ પર રોડ તંત્રના પાપે ફાટી ગયો. રોડ શરૂ થયાના 5 મહિનામાં આ બ્રિજના રોડ ઉપર મસમોટી તિરાડો પડી જતા બેસી ગયો. ટૂંકા સમયમાં આ રોડ તૂટી જતા કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થઈ રહ્યા છે. જોકે મોડે મોડે જાગેલા તંત્રએ રસ્તાનું સમારકામ તો શરૂ કર્યું છે. રાજકોટમાં રેશન કાર્ડ KYC કેવડાવ્યા, ફરી શરૂ કરી લાઈન. રેશન કાર્ડ KYC ઝંઝટ ફરી શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર લોકોને તંત્રના પાપે લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. રાજકોટમાં રેશન કાર્ડ માટે KYC કરવા અરજદારની લાઈનો લાગી હતી. લોકો કામધંધા મૂકી વહેલી સવારથી કચેરી પર લાઈન લગાવી દે છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં તેમનો વારો આવતો નથી અને જ્યારે નંબર લાગે છે ત્યારે સર્વર ઠપ થયાનું કહી લીલા મોઢે પરત ફરે છે. અરજદારો KYC કરવા જિલ્લા પુરવઠા કચેરી ખાતે ધક્કા ખાઈ ખાઈને હવે કંટાળી ગયા છે. KYC કામગીરી સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે, પરંતુ અરજદારો તે પહેલા જ પહોંચી ગયા. KYC કરવાનો સમય માત્ર 11 થી 2 વાગ્યા સુધીનો હોવાથી લાઈનો લાગતી હોવાનું અરજદારોનું કહેવું છે. ત્યારે દિવાળી સમયે જ રેશન કાર્ડ હોલ્ડરોની કપરી સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ સંતાનોની સ્કૂલમાં પરીક્ષા હોવા છતાં KYC કરાવવા પરીક્ષા આપવાને બદલે સવારથી અરજદારો લાઈનમાં ઉભા રહે છે, જેથી અરજદારોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીને લઈને રેલવે વિભાગ અમદાવાદથી 519 વિશેષ ટ્રેન દોડાવશે. દિવાળીના તહેવારમાં લોકો વતનની વાટ પકડશે. બહારના રાજ્યોની ટ્રેનો અત્યારથી હાઉસફુલ થઈ ગઈ છે, ત્યારે મુસાફરોને સરળતાથી ટિકિટ મળી શકે તે માટે રેલવે વિભાગે વિશેષ વ્યવસ્થા કરી. રેલવે દ્વારા આ વર્ષે દિવાળી અને છઠ પૂજાને લઈને મુસાફરોની સુવિધા માટે 519 વિશેષ ટ્રેનોનું સંચાલન કરાશે. આ વર્ષે આ સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમાંથી પશ્ચિમ રેલવે 86 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સાથે 1382 ટ્રીપ ચલાવી રહી છે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વધુ છે. મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે 21 વધુ ટ્રેનો ઉમેરી છે અને અંદાજે 270 વધારાની ટ્રીપ વધારી છે. ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, રાજકોટ, ભાવનગર ટર્મિનસથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે મુંબઈથી દેશના વિવિધ સ્થળો માટે 14 જોડી વિશેષ ટ્રેનો ચલાવાઈ રહી છે. મુસાફરોની માંગને પહોંચી વળવા માટે સુરત ઉધનાથી 8 જોડી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 20 જોડી વિશેષ ટ્રેનો સુરત ઉધના અથવા ભેસ્તાનમાંથી પસાર થઈ રહી છે. ગુજરાતના અન્ય સ્ટેશનો વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરેથી અને મધ્યપ્રદેશના ઇન્દોર, ડોક્ટર આંબેડકર નગર અને ઉજ્જૈનથી પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદથી ગાંધીનગર સુધી પહોંચ્યા નકલી જજ અને નકલી કોર્ટના કારનામાનો રેલો.
અમદાવાદમાં નકલી કોડ અને નકલી જજ પકડાવવાના કેસ સામે આવતા હડકંપ મચી ગયો. આ કેસની હાલ તપાસ ચાલુ છે. પોલીસ તપાસ દરમિયાન નકલી જજ અને નકલી કોડ પકડાવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. નકલી જજ મોરિસ સામે અગાઉ પણ નોંધાયા છે ઠગાઈના કેસ. ચાંદખેડામાં એક બંગલાને નકલી દસ્તાવેજ બનાવીને વેચ્યો હતો, આર્બિટ્રેટર બની અને નકલી ઓર્ડર બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના વ્યક્તિએ નકલી ઓર્ડર આપ્યા છે. હાઈકોર્ટે નકલી જજ સામે કાઢી હતી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ. વર્ષ 2006-2007ના એક વિવાદમાં નકલી જજે કર્યો હતો નકલી હુકમ. ફાઇનલ અવોર્ડિંગ એટલે કે આખરી હુકમના નામે કરેલા ઓર્ડરમાં 11.25 કરોડ રૂપિયા ચૂકવવા કર્યો હતો આદેશ. આરોપીએ આર્બિટ્રેશનના નામે 15 લાખ રૂપિયા જમા કરાવવા પણ કર્યો હતો આદેશ. આરોપી મોરિસ પર બાબુજી ઠાકોર નામના અરજદારની તરફેણમાં હુકમ કર્યા હોવાનો આરોપ છે. બીજી તરફ નકલી જજનું પગેરું ગાંધીનગર સુધી પહોંચ્યું. ગાંધીનગર સેક્ટર 24માં દુકાન ભાડે રાખી હતી. વકીલાતના કામ માટે દુકાન ભાડે રાખી હતી. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન મોટી આદરજનો રહેવાસી હોવાનું સામે આવ્યું. ઘણા ઓર્ડર ડીએમ ઓફિસ સુધી પણ પહોંચ્યા અને કેટલાક ડીએમ ઓફિસ દ્વારા પાસ પણ કરવામાં આવ્યા. કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલ કમ્પ્યુટર, સીપીયુ સહિતના ઉપકરણો જપ્ત કરવા પોલીસને આદેશ કર્યો છે. નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન ઠગાઈનો અઠંગ ખેલાડી છે. નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અમદાવાદ ગાંધીનગરમાં આવેલ કરોડોની સરકારી જમીન શોધી કાઢતો હતો. ત્યારબાદ તે વ્યક્તિઓ ઉભા કરતો હતો અને તેમની સાથે ચાની કીટલીઓ પર મીટિંગ કરતો હતો. પદવીનિવાના ત્રાસથી ભાવનગરના યુવાને ઝેરી દવા ગટગટાવી હોવાનું આક્ષેપ. સતત વિવાદોમાં ઘેરાયેલા રહેવા ટેવાયેલા પદ્મિની બા ફરી એક વાર ચર્ચામાં આવ્યા. પદ્મિની બાના ત્રાસથી ભાવનગરના યુવાને આપઘાત કર્યાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો. પદ્મિની બાના ત્રાસથી યુવકે ઝેરી દવા પીધાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો, જેથી ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળાની મુશ્કેલી વધી શકે છે. ભાવનગરના કરણી સેનાના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ નામના યુવકે ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયો. મૂળ તળાજા તાલુકાના ખદરપર ગામના રવિરાજનો આક્ષેપ છે કે પદ્મિની બાના માનસિક ત્રાસથી તેમણે આ પગલું ભર્યું છે. સાથે જ ભાવનગરના એક વ્યક્તિ પર પણ તેમણે આવો જ આક્ષેપ કર્યો છે. પૈસાની લેતી દેતીમાં માનસિક ત્રાસનો રવિરાજે આક્ષેપ કર્યો. બંને લોકો થોડા દિવસથી સોશિયલ મીડિયામાં પરેશાન કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો. હાલમાં રવિરાજને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાથે જ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. બનાસકાંઠાના જેરડા નજીકથી પોસ્ટ ડોડા અને 50 જીવતા કારતૂસ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો. બનાસકાંઠાના ડીસાના જેરડા પાસે પોસ્ટ ડોડા અને 50 જીવતા કારતૂસ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો. રાજસ્થાન તરફથી આવતી સ્કોર્પિયો ગાડીને પોલીસે ઉભી રાખવાનો ઇશારો કરતા ગાડી ચાલકે ભાગવાનો પ્રયત્ન કરતા ગાડી ખાડામાં ખાબકી. પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી 16 કટ્ટા, પોસ્ટ ડોડા અને 50 જીવતા કારતૂસ મળ્યા. ડીસા તાલુકા પોલીસે 10.5 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ગાડી ચાલક દિનેશ રાણારામ વિષ્ણુની ધરપકડ કરી હતી. સાવરકુંડલામાં જામશે ઇંગોરિયા યુદ્ધ, તૈયારીઓ શરૂ. દર વર્ષની માફક આ વખતે પણ સાવરકુંડલામાં દિવાળીએ જામશે ઇંગોરિયા યુદ્ધ. એકબીજા પર સળગતા ફટાકડાના ઘા મારીને દિવાળીની ઉજવણી કરવામાં આવશે. જનરલી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે પારંપરિક રીતે ખેલાતું ઇંગોરિયાનું યુદ્ધ અતિ રોમાંચિત હોય છે. સાવરકુંડલામાં તૈયાર થઈ રહેલા હજારો ઇંગોરિયા અને કોકડા એક જ રાતમાં સામસામે ફેંકીને ખતમ કરાય છે. આ રમત અતિ રોમાંચિત અને દુર્લભ હોય છે. આ નિર્દોષ ભાવે ખેલાતું યુદ્ધ સાવરકુંડલામાં છેલ્લા 60 વર્ષથી ખેલાઈ રહ્યું છે. આ લડાઈને જોવા માટે દૂર દૂરથી લોકો સાવરકુંડલા આવે છે. નવાઈની વાત તો એ છે કે લડાઈમાં કોઈ દાઝતું નથી. ઇંગોરિયા અને કોકડી ભરવા માટે સાવરકુંડલાના યુવાનો 3-4 મહિના અગાઉ મહેનત શરૂ કરી દે છે. ઇંગોરિયાને સૂકવીને તેને ડ્રીલથી હોલ કરીને ઇંગોરિયામાં દારૂખાનું ભરવામાં આવે છે. દેશી કોલસાને ખાંડી ભૂકો કરાય છે. તેમાં ગંધક, સિરોખાર ભેળવી આ દારૂખાનું તૈયાર કરવામાં આવે છે. આ દારૂખાનું તૈયાર થયા બાદ તેને આ સુકાયેલા અને ડ્રીલથી હોલ પાડેલા ચીકુના ફળ જેવા દેખાતા ઇંગોરિયાને દારૂખાનું ભરવામાં આવે છે અને તેને ખીલા જેવા સાધનથી ઠપકારી ખીચોખીચ ભરવામાં આવે છે અને તૈયાર થઈ જાય છે લડાઈ માટેના ઇંગોરિયા. છેલ્લા થોડા વર્ષથી ઇંગોરિયાના વૃક્ષોનો નાશ થઈ રહ્યો. ઇંગોરિયા મુશ્કેલીથી મળે છે અને તેમાં સખત મહેનત પણ પડે છે, તેથી તેનું સ્થાન હવે કોકડાએ લીધું છે. સૌરાષ્ટ્રનું હીરા ઉદ્યોગ સંકટમાં. મોટાભાગના કારખાનામાં વેકેશન પડતા 2 લાખ રત્ન કલાકારો બેકાર બન્યા. રત્ન કલાકારોની દિવાળી ઝાંખી રહેવાની છે. સૌરાષ્ટ્ર સહિત સુરતના હીરા ઉદ્યોગ સંકટમાં આવી જતા રત્ન કલાકારોની મુશ્કેલીમાં વધારો થયો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હીરા ઉદ્યોગ હાલ મંદીમાં છે અને તેની અસરને કારણે મોટાભાગના કારખાનાઓમાં વેકેશન આપવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લાના 2 લાખથી વધુ રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જિલ્લામાં 3000થી વધુ કારખાના અને હીરાની ઓફિસો આવેલી છે, જેમાંથી 15% જેટલા કારખાના બંધ હતા. અનેક રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે. આ રત્ન કલાકારોનું ભવિષ્ય જોખમમાં છે ત્યારે તંત્ર દ્વારા
કરતા ખેતીની જેમ હીરા ઉદ્યોગ અને રત્નકલાકારો માટે કંઈક પેકેજ કે સહાય જાહેર કરવામાં આવે તેવી વેપારી અને રત્નકલાકારોની માંગ છે, જેથી આ રત્નકલાકારો પણ પોતાની દિવાળી ઉત્સાહ સાથે ઉજવી શકે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો આ લાખો રત્નકલાકારોને રોજગાર ગુમાવવાનો વારો આવશે. આ ઉદ્યોગ પર સૌથી વધુ અસર યુક્રેન રશિયા યુદ્ધની પડી છે. વિદેશથી આવતો કાચો માલ અટકાઈ ગયો છે અને હીરાનું વિદેશી વેચાણ પણ ઘટી ગયું છે. હીરાની રફ આવકમાં ઘટાડો થતા તેને મોંઘા ભાવે ખરીદવું પડે છે, જેના કારણે કારખાનેદારોના ખર્ચામાં વધારો થયો છે. મંદીના કારણે અનેક રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. ભાવનગરમાં હુવા, તળાજા અને કારિયાધાર જેવા શહેરમાં 15% જેટલા કારખાનાઓ બંધ થતા 40% રત્ન